उच्ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023માં લેવાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાયું છે। સમગ્ર રાજ્યનું 73.27% પરિણામ જાહેર થયું, ત્યારે મોરબી જિલ્લાનું 83.34% પરિણામ આવ્યું। જાહેર થયેલા પરિણામોમાં ભુજ જિલ્લામાં 84.59% સાથે પ્રથમ ક્રમ મેળવ્યો છે। બીજા ક્રમની જો વાત કરીએ તો બોટાદ જિલ્લાનું 84.12% પરિણામ આવ્યું, મોરબી જિલ્લો 83.34% સાથે ત્રીજા ક્રમાંકે રહ્યો છે। મોરબી જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 83.34% છે, જ્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું પરિણામ 73.27% છે। મોરબી જિલ્લામાં કુલ નોંધાયેલા વિદ્યાર્થીઓ 7078 હતા, જે પૈકી પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા 7067 વિદ્યાર્થીઓ અને 5902 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે। આમ મોરબી જિલ્લાનું પરિણામ 83.34% આવેલું છે અને સમગ્ર ગુજરાત રાજ્યમાં ત્રીજા ક્રમે મોરબી જિલ્લો અવ્વલ રહ્યો છે। સરકારી શાળાઓ કુલ 10 છે મોરબી જિલ્લામાં હાયર સેકન્ડરી, દરેક શાળાના પરિણામ ખૂબ સારા છે। સૌથી વધુ પરિણામ એ કડિયાણા સ્કૂલનું 94.44% છે અને ઓછું પરિણામ એ 65.16% એ વિશે હાઈસ્કૂલનું છે, જે ખૂબ જ મોટી હાઈસ્કૂલ છે અને વિદ્યાર્થીઓની સંખ્યા પણ લગભગ 2800ની આસપાસ। વાત હિંમતનગરની તો હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં તંત્ર